તો એએમસીનું 2024-25 નું સુધારાવાળું બજેટ રજૂ કરાયું છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ બજેટ રજૂ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલ બજેટમાં 461.83 કરોડનો વધારો કર્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા 10,801 કરોડનું બજેટ રજૂ કરાયું હતું, તો 12,262.83 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા રજૂ કરાયું. શહેરમાં લોટસ ગાર્ડન બનાવવા 20 કરોડની જોગવાઈ કરાઈ છે. અમદાવાદ મહાનગરનો 12,282.83 કરોડનો એક રેકોર્ડ બ્રેક બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીએ બરાબર રજૂ કર્યું છે. અને એની અંદર જે સુધારો છે, જે કમિશનરે મૂકેલું બજેટ હતું એની અંદર 461.83 કરોડનો સુધારો કરવામાં આવ્યો છે. આમ મહાનગરનું આ વખતનું 24-25નું બજેટ 12,262.83 કરોડનું રહેશે. તેની અંદર અનેક વિકાસના કામો લેવામાં આવ્યા છે. જો મુખ્ય હાઇલાઇટ્સ કરવામાં આવે તો પોલ્યુશન મુક્ત અમદાવાદ, કે ભાઈ ઇલેક્ટ્રિક વાહનો, તદઉપરાંત આપણે વાત કરીએ કે સિટીની અંદર ક્લીન એર સેન્સર લગાવવામાં આવશે. પરિણામે જે વિસ્તારની અંદર પ્રદૂષણ થાય તો તરત જ તેનું કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં તેનું રેડ સિગ્નલ દેખાશે. પરંતુ એ એરિયાની અંદર પ્રદૂષણને નાથવા માટે સિટીની અંદર આ એર ક્લીન સિસ્ટમ લગાવવામાં આવશે. તદઉપરાંત ગ્રીન અમદાવાદ, અમદાવાદમાં ગ્રીન કવરનું પ્રમાણ વધે, ઓક્સિજન વધારે પ્રમાણમાં સિટીજનોને પ્રાપ્ત થાય, એમ પર્યાવરણ આધારિત જે વૃક્ષો વધારે માત્રામાં ઓક્સિજન છોડે છે એવા આમ્રવન, નીમવન, વડના ઝાડ, આસોપાલવના ઝાડ, જેનું આયુષ્ય ખૂબ જ લાંબા ગાળાનું છે, તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હેરિટેજ વારસાનું જતન, મહાનગરની અંદર જે જુદા જુદા હેરિટેજ ગેટ આવેલા છે એ આ હેરિટેજ ગેટનું બ્યુટિફિકેશન, તદઉપરાંત તેની લાઇટિંગ સાથે શણગારવામાં આવશે.